નમસ્કાર, પટનાયક કિચનકુ આપણ સમસ્તંકુ બહુત બહુત સ્વાગત। આજે હું આપણમાનક સહિત શેર કરીબી બિના પિયાજ આઉ રસુણરે બૂટ ડાલીર ઘાંટ, જહાકુ કી આપણ જે કોણસી ઓષા વ્રતરે બનઈ પરિબે આઉ ખાઈબાકુ બહુતિ બઢિયા લાગિબ। તાહલે ચાલંતુ સ્ટાર્ટ કરીબા આજીર એ રેસીપી। રેસીપીટી બનેવા પાઈ મું એઠી 1.5 કપ ચણા ડાલીકુ 2 ઘંટા આગરુ ભીજઈ નઈથિલી। એબે નબા ગોટે પ્રેશર કુકર આઉ સેથિરે ભીજઈ રખીથિબા બૂટ ડાલીકુ દેઇદબા। તાપરે સેથિરે દબા ગોટે ગિના પાણી, જોથિરે બૂટ ડાલીકુ માપીકી નઈથિબે સેઈ ગિનારે ગોટે ગિના પાણી દેઇદેબે। એબે સેથિરે દબા સ્વાદ હિસાબરે લુણ, અલ્પ હળદી ગુંડ આઉ ગોટે ચામચ તેલ। તેલ દેઇદેલે પ્રેશરરે હળદીર દાગ લાગિબની કિંબા ઉતુરીકી બહારકુ આસિબની। એબે ગ્યાસ ઓન કરી પ્રેશર કુકરકુ ગ્યાસરે બસેવા, મીડિયમ ફ્લેમરે ગોટે હુઈસિલ આસિબા પરે ગ્યાસકુ ઓફ કરદવા, આઉ પ્રેશર કુકરરુ પ્રેશર રિલીજ હેબાકુ છાડીદવા। એઠ દેખંતુ ડાલી આમર બઢિયા સે સિઝી જઈચી, યાઠુ અધિક ડાલીકુ સિઝેબેનિ, કારણ ડાલી એમિતિ ગોટા ગોટા હેઈ રહીલે ઘાંટ ખાઇબાકુ બઢિયા લાગિબ। ઘાંટ બનેવા પાઈ મુ એઠી નેઈચી એઈ સબુ પરિવા, પરિવારે મુ નેઈચી કિછી આળુ, કિછી બાઈગણ, કિછી અમૃતભંડા, આઉ કિછી પોટળ। મુ એઠી સબુ પરિવાકુ એમિતિ કાટી નેઈચી। એબે ગ્યાસરે ગોટે કડેઈ ગરમ કરી સેથિરે 2 ચામચ તેલ ગરમ કરી નબા, તાપરે સેથિરે સબુ પરિવાકુ દેદબા, કિંતુ બાઈગણકુ દેબેની। આપણ આપણક પસંદ હિસાબરે જે કોણસી પરિવા નેઈ એઈ ઘાંટકુ બનેઈ પરિબે, કિંતુ જો પરિવા સિઝિબાકુ અધિક ટાઈમ લાગે તાકુ ફાસ્ટ એકા બળકે દેઈ ભાજિ નેબે, આઉ જેઉ પરિવા સિઝિબાકુ કમ ટાઈમ લાગે તાકુ પરે આડ કરી નેબે। જદી સબુ પરિવા એકા સાંગરે દેબે તાહલે નરમ પરિવા સબુ ભાંગીકે મિક્સ હેઇજીબ। એઠી પરિવા દેઈ સારલા પરે દેઈદબા સ્વાદ હિસાબરે લુણ, આઉ તાકુ ભલ ભાબરે મિક્સ કરી 2-3 મિનિટ પાઈ કભર કરદબા। ગ્યાસર ફ્લેમકુ મીડિયમરે રખીકી 2-3 મિનિટ પરે પરિવા અધા સિઝીગલાણી, એબે સેથિરે બાઈગણકુ દેઇદબા, આઉ તાકુ મિક્સ કરી આઉ 2-3 મિનિટ પાઈ કભર કરદબા। મજરે મજરે ગોળેઈ નેઉથિબે। 2 મિનિટ પરે પરિવા આમર અધારુ અધિક સિઝીગલાણી, એબે ગ્યાસ ઓફ કરદબા। તાપરે એઈ ઘાંટ પાઈ ગોટે મસલા બનેવા, ગ્યાસરે ગોટે કડેઈ ગરમ કરી નબા, આઉ સેથિરે દેઇદબા ગોટે ચામચ ધનિયા, ગોટે ચામચ જીરા, આઉ અધા ચામચ ગોલમરીચ। લો ટુ મીડિયમ ફ્લેમરે યાકુ હાલકા ભાજિ નબા। જદી આપણક પાખરે ગોલમરીચ નથિબ તાહલે આપણ 2-3ટા શુખિલા લંકા એઠી નેઈપારિબે। મસલા આમર એઠી ભાજી હેઇગલાણી, એબે ગ્યાસ ઓફ કરદબા, આઉ એઈ મસલાકુ દરદર ખંડ કરી ગુંડ કરી નબા। એઠી આમર મસલાટી રેડી હેઇગલા। જેકોણસી બિના પિયાજ આઉ રસુણર તરકારીરે આપણ એઈ મસલાકુ યુઝ કરીપારિબે, બહુત બઢિયા લાગિબ। ઘાંટ પાઈ આમે આઉ ગોટે મસલા બનેવા, સેઇથિપાઈ ગોટે બાઉલ નેઇ સેથિરે દેઇદબા 1 ચામચ હળદી ગુંડ, 1 ચામચ લંકા ગુંડ, આઉ જેઉ મસલા આમે ભાજીકે ગુંડ કરીકે રખીથિલે સેથિરુ 1 ચામચ, આઉ પાણી 2-3 ચામચ દેઇ મિક્સ કરી રખીદબા। મસલાકુ એમિતિ મિક્સ કરીનેવા દ્વારા તરકારીર કલર આઉ ટેસ્ટ બહુત બઢિયા આસિબ। એબે ચાલંતુ ઘાંટ બનેવા, સેથિપાઈ ગોટે કડેઈ ગરમ કરી સેથિરે દેઇદબા 2 બડ ચામચ તેલ। તેલ ગરમ હેબા પરે સેથિરે દબા 1 છોટ ચામચ જીરા, 1 તેજપત્ર, 2 ગુજરાતી છોટ ખંડે ડાળચીની। જીરા ફૂટી જવા પરે ગ્યાસર ફ્લેમકુ લો કરી સેથિરે દબા 1 ચામચ કાશ્મીરી ચિલ્લી પાઉડર, જહાદ્વારા બહુત બઢિયા કલર આસિબ। ગ્યાસર ફ્લેમકુ લો રખીથિબે, નહેલે લંકા ગુંડ પોડીજીબ। એબે સેથિરે દબા છેચી રખીથિબા અદાકુ, હું એઠી 2 ઇંચર અદાકુ છેચીકી નેઇચી। તાપરે દબા 1 પિંચ હેંગુ, એબે યાકુ કિછી સમય ભાજી નબા। અદા ભાજી હેઇજીબા પરે મસલાર ઘોળકુ દેઈ ભલ ભાબરે મિક્સ કરી નબા, મીડિયમ ફ્લેમરે યાકુ કસી નબા જેપર્યંત મસલારુ તેલ અલગા ન હેઇચી। એબે એઈ મસલા સહિત અલ્પ કસ્તુરી મેથીકુ હાથરે ક્રસ કરીકી દેઇદબા,
ଯାହାଦ୍ୱାରା ବହୁତ ବଢ଼ିଆ ବାସ୍ନା ଆସିବ। ଏଇଠି ଦେଖନ୍ତୁ ମସଲା ଆମର ବଢ଼ିଆ ସେ କଷି ହେଇଗଲାଣି। ଏବେ ଦେଇଦେବା ଟମାଟର ପେଷ୍ଟ। ମୁଁ 2 ଟମାଟର ପେଷ୍ଟ ବନେଇ ନେଇଥିଲି। ଅଳ୍ପ ପାଣି ଦେଇଦେବା ଆଉ ତେଲ ଉପରକୁ ଆସିବା ପର୍ଯ୍ୟନ୍ତ ଭଲ ଭାବରେ ମସଲାକୁ କଷିବା। କଭର କରି କରି ମସଲାକୁ କଷି ନେବା। କଭର କରିକି ଅଧିକ ଟାଇମ୍ ବସେଇବେନି, ମଝିରେ ମଝିରେ ତାକୁ ଗୋଳେଇ ନେଉଥିବେ, ନହେଲେ ମସଲା ତଳୁ ଲାଗିଯାଇପାରେ। ଦେଖନ୍ତୁ ଏଇଠି ମସଲା କଷି ହେଇଗଲାଣି। ଏବେ ଏଥିରେ ଭାଜି ରଖିଥିବା ସବୁ ପରିବାକୁ ଦେଇଦେବା ଆଉ ଭଲ ଭାବରେ ଗୋଳେଇ ନେବା। ତାପରେ ଏଥିରେ ଦେବା ସିଝା ଚଣା ଡାଲିକୁ। ଦେଖନ୍ତୁ ଚଣା ଡାଲି କେତେ ବଢ଼ିଆ ସେ ସିଝିଛି, କିନ୍ତୁ ପୁରା ଗୋଟା ଗୋଟା ହେଇ ରହିଛି। ଏବେ ଡାଲିକୁ କଡ଼େଇରେ ଦେଇ ଭଲ ଭାବରେ ଗୋଳେଇ ନେବା। ମସଲା ସହିତ ବୁଟ ଡାଲି ଆଉ ପରିବା ସବୁକୁ ଭଲ ଭାବରେ କଷି ନେବା ଆଉ 2-3 ପାଇଁ ଲୋ ଫ୍ଲେମ୍ରେ କଭର କରିନେବା। ଏବେ ୟାକୁ ଆଉ ଥରେ ମିକ୍ସ କରିନେବା ଆଉ ଏଥିରେ ଅଳ୍ପ ଗରମ ପାଣି ଆଡ଼ କରିଦେବା। ଥଣ୍ଡା ପାଣି ଦେବେନି, ଗରମ ପାଣି ଦେବେ। ଆପଣ ଆପଣଙ୍କ ପସନ୍ଦ ହିସାବରେ ପାଣି କମ୍ କିମ୍ବା ବେଶୀ କରିପାରିବେ, କିନ୍ତୁ ଘାଣ୍ଟରେ ବେଶୀ ପାଣି ରହିଲେ ଭଲ ଲାଗେନି, ଅଳ୍ପ ପାଣି ଦେଲେ ଖାଇବାକୁ ଭଲ ଲାଗେ। ପାଣି ଫୁଟିବା ଷ୍ଟାର୍ଟ ହେଇଗଲାଣି। ଏବେ ଯେଉଁ ମସଲା ବନେଇଥିଲେ ସେଥିରୁ 2 ଦେଇଦେବା ଆଉ ତାକୁ ଭଲ ଭାବରେ ମିକ୍ସ କରିନେବା। ବଳକା ମସଲାକୁ ଯେକୌଣସି ବିନା ପିଆଜ ରସୁଣ ତରକାରୀରେ ୟୁଜ୍ କରିନେବେ। ଭଲ ଭାବରେ ମିକ୍ସ କରିସାରିବା ପରେ ଫ୍ଲେମ୍କୁ ଲୋ ଟୁ ମିଡିୟମ୍ରେ ରଖିକି କଭର କରିନେବା 2-3 ପାଇଁ, ଯାହାଦ୍ୱାରା ମସଲାର ଫ୍ଲେଭର ପୁରା ତରକାରୀରେ ଆସିଯିବ ଆଉ ପରିବା ମଧ୍ୟ ଭଲ ଭାବରେ ସିଝିଯିବ। 3 ପରେ ଏବେ ଦେଖନ୍ତୁ ଘାଣ୍ଟ ଆମର କେତେ ବଢ଼ିଆ ଦେଖାଯାଉଛି। ଏବେ ଏଥିରେ କିଛି କଟା ଧନିଆ ପତ୍ର ଦେଇ ଗୋଳେଇ ନେବା। ବର୍ତ୍ତମାନ ଆମର ବିନା ପିଆଜ ରସୁଣର ଘାଣ୍ଟ ପୁରା ରେଡି। ଆପଣମାନେ ଯେକୌଣସି ପର୍ବପର୍ବାଣୀରେ ବିନା ପିଆଜ ଆଉ ରସୁଣରେ ଏମିତି ଘାଣ୍ଟ ବନାନ୍ତୁ ଆଉ କେମିତି ଲାଗିଲା ମୋତେ କମେଣ୍ଟ କରି ଜଣାନ୍ତୁ। ଆଜିର ଏହି ରେସିପିଟି ଭଲ ଲାଗିଥିଲେ ଭିଡ଼ିଓଟିକୁ ଲାଇକ୍ ଆଉ ସେୟାର କରିଦେବେ। ଚ୍ୟାନେଲରେ ନୂଆ ଥିଲେ ଚ୍ୟାନେଲକୁ ସବସ୍କ୍ରାଇବ୍ କରିଦେବେ। ଆଜି ପାଇଁ ରହୁଛି, ପୁଣି ଆସିବି ଆଉ ଗୋଟେ ନୂଆ ରେସିପି ସହିତ। ଧନ୍ୟବାଦ।